અમદાવાદના પાલડી વિસ્તારમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ આરોપીઓ રાય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. તો વધુ શ્રમ આરોપીઓની ધરપકડ થતા જ કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે ગત 21 નવેમ્બરના રોજ પાલડી વિસ્તારમાં સગીરા ગુમ થયા બાદ પરિવારજનોએ પાલડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ અમદાવાદ ઝોન 7 ડીસીપીની સંયુક્ત ટીમે ગુમ થયેલા સગીરાને ગત 24 નવેમ્બરના રોજ ધોળકા નજીકના ગામ પાસેથી દુષ્કર્મીઓના ચુંગલમાંથી છોડાવી. જે સમયે જ સગીરાની પોલીસે પૂછપરછ કરી તો તે જ સમયે તેણે પોલીસને એક બાદ એક ચોંકાવનારી વિગતો જણાવી હતી, જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેની સાથે 16થી વધુ વખત લોકોએ દુષ્કર્મ આચર્યું છે. પોલીસની પૂછપરછમાં સગીરાએ વધુ ખુલાસાઓ કરતા એ પણ જણાવ્યું કે તેને દેહ વેપારમાં તેના જ માતા પિતાએ ધકેલ્યા હતા. જે બાદ પોલીસે ધરપકડ કરેલા 9 આરોપીઓ પૈકી 7 આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ 4 ટીમો બનાવી પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી રહી છે, જેમાં વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસની મોટી સફળતા હાથે લાગી છે.